કોરોના મહામારી વચ્ચે અત્યારે સૌથી કફોડી હાલત ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની છે. જેમની પાસે ઓળખાણ છે તે તો તેમની જેમ તેમ કરીને હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરી નાખે છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે વલખા મારી રહ્યા છે. અધૂરામાં પૂરું કોરોનાના કેર વચ્ચે કાળા બજારમાં પણ ચરમસીમાએ પહોંચી ગયું છે. કોરોના વાયરસને લઈ દેશ અત્યારે ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. જીવન જરૂરિયાતના ભાવોમાં ધરખમ વધારો થઈ ગયો છે, તો કેટલાક તત્વોએ આ મહામારીના સમયને કમાવાનો અવસર બનાવી દીધો છે. હોસ્પિટલમાં સારવાર મોંઘી, ખોરાક મોંઘો, જીવન જીવવા માટેની જરૂરી સામગ્રી મોંઘી, ઇમેજ સેન્ટર પર રિપોર્ટની ફી પણ મોંઘી. એક તરફ દેશ મહામારીમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ચૂક્યો છે, તો બીજી તરફ આ મહામારીને કમાવાની તક બનાવીને આ તત્વો લોકોને લૂંટવામાં કોઈ જ કસર બાકી નથી રાખી રહ્યા. ડીસાની વાત કરીએ તો ડીસામાં લેબોરેટરી પર થતા એચઆર સીટી ટેસ્ટ અઠવાડિયા અગાઉ 2500 રૂપિયામાં થતા હતા. સરકારે તેના ભાવ નક્કી કરતા હવે તેનો ભાવ વધીને 3000 કરી દેવામાં આવ્યો છે. સરકારે આ ભાવ જ્યાં 4500 રૂપિયા લેવામાં આવતો હતો તેના માટે નક્કી કરવામાં આવ્યો હતો અને લોકોને આર્થિક નુકસાન ના થાય તે માટે લેવામાં આવ્યો હતો. પરંતુ ડીસામાં આ ટેસ્ટ કરતા લોકોએ સરકારની આ જાહેરાતનો દુરુપયોગ કર્યો છે અને આવા કપરા સમયમાં માનવતાને નેવે મૂકીને ટેસ્ટના 2500ના બદલે 3000 કરી દીધા છે. ત્યારે પ્રશ્ન એ છે કે પહેલા થતા ટેસ્ટ તેમને 2500 રૂપિયામાં પોસાતા હતા, તે ટેસ્ટ સરકારની જાહેરાત બાદ કેમ નથી પોસાઈ રહ્યા? શું આવા તત્વો લોકોની મજબૂરીનો ફાયદો નથી ઉઠાવી રહ્યા? આ સમય છે લોકોની મદદ કરવાનો, નહીં કે તેમને લૂંટવાનો. કોરોનાથી જે સંક્રમિત થઈ રહ્યા છે તેમના પરિવારના લોકોની હાલત આમ પણ કપોડી છે, ત્યારે આવા તત્વો પણ કમાવાની લાહીમાં કોઈ કસર નથી છોડી રહ્યા. આજકાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં એક મહિલા વર્તમાન સમયમાં જે કાળા બજાર થઈ રહ્યું છે તેને લઈ પોતાની દર્દનાક કહાણી જણાવી રહી છે. આ વિડીયો જોયા બાદ તમારું પણ જમીર જાગી ઉઠશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લગભગ બધાને ખબર છે કે કોરોનાની મહામારીમાં મારી બેન જતી રહી છે. અઠવાડિયાની જ અંદર એકદમ સાજી હતી, છતાંય દુઃખ સુખ બધાને આવે છે અને આવી કોરોનાની મહામારીમાં તમે એકબીજાને વેરઝેર કર્યા વિનાના એટલું યાદ રાખો કે તમારા જીવનનો આ છેલ્લો દિવસ છે એવું જીવો અને બધા સાથે હંપીને રહ્યું. અને આપણે એમ કહી છીએ કે હોસ્પિટલવાળા લૂંટે છે, પણ લૂંટ તો અત્યારે સરેઆમ બધે થાય છે. 20 રૂપિયાના નારિયેલ 100 રૂપિયામાં વેચાય છે, આ એક લૂંટ જ છે. 15 ની કિલો મોસંબી આજે 250 ની કિલો વેચાય છે, આ એક લૂંટ જ છે. જે વસ્તુ કોરોનામાં માણસને ખાવા ઉપયોગી છે એ બધી વસ્તુના ભાવ 3-3 ગણા કર્યા છે. આ તમારી કેવી લૂંટ છે? માણા દવાથી તો હારી જાય છે, પણ આવી રીતે સામાન્ય માણસ એક મોસંબી જેવો નથી કહી શકતો. પગે લાગીને કહું છું કે હું કાળા બજાર ન કરું. કોકને જીવન દાન દો તમે, એવું એવું રીતે કંઈક વસ્તુનું સેલિંગ કરો કે બે ગરીબ માણસો કંઈ પી કે હરખું. શું કામ હાથે કરીને તમારા પાપના પોટલા બાંધો છો? આટલી કોરોનાની મહામારી છે તો તમને 2 પૈસા કમાવાનું દેખાય છે. એવું નથી દેખાતું કે માણસો આમાં મરી જાય છે બિચારા, અને તમને તમારા પૈસા કમાવાની પડી છે. એટલું તો વિચાર કરો કે તમે હશો આ પોઝિશનમાં અને તમે આજ મોસંબી તમારી સસ્તા ભાવે લાવેલી નહીં ખાઈ શકો. મારો વિડીયો જરૂરથી શેર કરજો. જેટલું કાળા બજાર વેચે છે ને એના લગીન તો પહોંચાડજો જ તે, કે માણસને મારવાના તમે ક્યાંક ને ક્યાંક ભાગીદાર બનો છો કાળા બજાર વેચી વેચીને. મહેરબાની કરો અને ભગવાનથી ડરો, આ કોરોનાનો મહાકાળ પડ્યો છે, તમે ક્યારે વ્યાધીશો ની ખબર નથી. તો શું કામ કાળા બજાર કરીને માણાના જીવ લ્યો છો? માણસને સસ્તું મળતો ને એનાથી 5 રૂપિયા ઓછા ભાવે દેવાની જરૂર છે. એકબીજાને કમાવાની જરૂર નથી, કોઈ પૈસો આયરે નથી લાવવાનો કે લઈ જવાનો નથી, ક્યાંય બધા ખાલી હાથે જવાના છે. તો કોના માટે ભેગું કરો છો તમે? મારો વિડીયો જરૂર શેર કરજો પ્લીઝ. જે રીતે કાળા બજાર ધૂમ થઈ રહ્યું છે તે બંધ થવું જોઈએ અને આવા ભયાનક સમયમાં લોકોને મદદરૂપ બનવાનો અવસર છે. આખરે માણસ જ માણસના કામમાં આવી શકે છે.
જ્યારે અન્ય દેશો પણ ભારતમાં સર્જાયેલી આ પરિસ્થિતિમાં ભારતને આ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે મદદનો હાથ લંબાવતા હોય ત્યારે આવા જ લોકો કે જે ભારતના જ નાગરિકો છે અને ભારતની જનતાને લૂંટી રહ્યા છે તે કેટલું ઉચિત છે? શું આવા લોકોને જનતા માફ કરશે જેના માતા પિતા બહેન ભાઈ પુત્ર કે પત્ની સંક્રમિત થયેલા છે? એકવાર તેમને મળીને તેમના દુઃખને સમજવાનો પ્રયાસ કરો. કોરોના વાયરસને લઈ હસતો ખીલતો પરિવાર તબાહ થઈ ચૂક્યો છે અને આવા ભયાનક સમયમાં પણ કાળાબજારીયા લોકોને લૂંટવાની કોઈ કસર નથી છોડી રહ્યા. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ પણ આવા લોકોને અપીલ કરી રહી છે કે કમસે કમ આ સમયગાળા દરમિયાન બેહાલ થયેલી પ્રજાને હેરાન કરવાના બદલે મદદરૂપ બનો.